विद्यार्थी मित्रों, गई वक्त अपने लेंस नु सूत्र भण्या था, ये तमने याद हशे। लेंस नु सूत्र माइनस वन अपॉन यू प्लस वन अपॉन वी इज इक्वल टू वन अपॉन एफ। ध्यान रखो, लेंस नु सूत्र ने अरीसाना सूत्र में फरक छे। अरीसानु सूत्र तो वन अपॉन यू प्लस वन अपॉन वी इज इक्वल टू वन अपॉन एफ, जयरे लेंस नी अंदर शू हशे, माइनस वन अपॉन यू प्लस वन अपॉन वी इज इक्वल टू वन अपॉन एफ। अपने बने सूत्रों एक वक्त लखी दी एटले तमने याद आवे के अरीसानु सूत्र ए गाउसनु समीकरण हतुं। तो अरीसानु सूत्र तमने याद होय तो वन अपॉन यू प्लस वन अपॉन वी इज इक्वल टू वन अपॉन एफ। जयरे लेंस माटेनुं सूत्र आवुं हतुं, आपणुं लेंसनुं सूत्र माइनस वन अपॉन यू प्लस वन अपॉन वी इज इक्वल टू वन अपॉन एफ। एज रीते अरीसानी मोटवणी एनुं सूत्र तो एम इज इक्वल टू माइनस वी बाय यू, शुं तो माइनस वी बाय यू आपणे साबित करी दू। आजे आपणे लेंस माटे मोटवणीनुं सूत्र भणवानुं छे, तो अहीं लखीए लेंसनी मोटवणी इज इक्वल टू एम। आपणे अंतरगोळ अरीसो लईशुं અને અંતરગોળ જે અરીસો છે એ અરીસા માટે આપણે આકૃતિ દોરેલી હતી, ફરીથી આપણે એક વખત આકૃતિ દોરી દઈએ છીએ। અહીંયા આપણે લેન્સ દોરીએ છીએ, આ એની વચ્ચે મુખ્ય અક્ષ છે, આ બિંદુનું નામ આપણે ઓ આપીએ છીએ, અહીંયા એફ વન, અહીંયા ટુ એફ વન, એ જ રીતે અહીંયા એફ ટુ અને टू एफ टू। हवे प्रकाश नु जे किरण छे अहींथी आपणे धारो के वस्तु आ जग्याए मूकी छे, टू एफ थी थोड़े दूर मूकी छे वस्तु, अहींथी प्रकाश नु एक किरण निकले छे अने ए किरण अहींथी निर्गमन पामे छे। अहीं आपणे आभासी किरण दोरीए छे पाछू, એ આપણે મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે આ રીતે, અને એક કિરણ ઓમાંથી પસાર થાય। બંને કિરણો જે જગ્યાએ છેદે એ જગ્યાએ આપણું પ્રતિબિંબ રચાશે, તો આ જગ્યાએ આપણું પ્રતિબિંબ રચાય છે। તો આના ઉપરથી આપણને ખબર પડે છે, એક તો જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવું મળે છે, આપણને નાનું મળે છે। એટલે કે લેન્સની મોટવણીમાં આપણે ટુ એફથી દૂર મૂકીશું તો આપણે મોટવણી નાની મળશે। બીજું, પ્રતિબિંબ આભાસી છે અને કેવું છે તો ચત્તું છે। તો લેન્સની મોટવણી માટે આપણે લખીએ તો પહેલાં તો મોટવણી એટલે શું, તો મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી એમ કહે છે। માટે આપણે સૂત્ર લખીએ, મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેસ બાય એચ। શું લખી શકીએ આપણે? એચ ડેસ બાય એચ। હવે અહીંયા જે છે એ બંને કેવા આવશે? પ્લસ જ આવશે। કેમ પ્લસ આવશે? કારણ કે મુખ્ય અક્ષથી ઉપરની બાજુ છે વસ્તુ, એ પણ ધન રહેશે, આ પણ મુખ્ય અક્ષથી ઉપરની બાજુ છે માટે ધન રહેશે। એ જ રીતે અંતરના સ્વરૂપમાં મોટવણી લખીએ તો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર। તો પ્રતિબિંબ અંતરને આપણે શું કહીએ છીએ? તો વી કહીએ છીએ, અને વસ્તુ અંતરને આપણે યુ કહીએ છીએ। આમ તો બંને અંતર એટલે માઇનસ કહેવાય, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, એટલે ઉપરનું અંતર પણ માઇનસ થશે અને પ્રતિબિંબ પણ આપણને આ બાજુ મળે છે માટે એ પણ શું થશે? માઇનસ થશે, એટલે આપણે માઇનસ માઇનસ શું થઈ જશે? તો પ્લસ થશે। તો આપણે મોટવણીનું સૂત્ર મળ્યું, એમ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ, એમ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને?
वी बाय u। तो हवे मोटावणी नो सूत्र तमने खबर पड़े से अहींयो के लेंस नी जे मोटावणी छे तो लेंस नी मोटावणी m इज इक्वल टू सूत्र शुं थशे वी बाय u थशे। तो अपने आ चार सूत्रों में खबर पड़ी जुए कि अरीसा माटे जे गाउसनु समीकरण हतुं એટલે કે 1 अपॉन यू प्लस 1 अपॉन वी इज इक्वल टू 1 अपॉन एफ। लेंसनु सूत्र थशे माइनस 1 अपॉन यू प्लस 1 अपॉन वी इज इक्वल टू 1 अपॉन एफ थशे। ए ज रीते अरीसानी मोटावणी एम इज इक्वल टू माइनस वी बाय यू थाय अने लेंसनी मोटावणी वी बाय यू थाय। अरीसानी शा माटे आवी थाय छे तो तमने एक वखत टूंकमां समझाई दऊं કે ધારો કે અહીંયા આપણે અરીસો લઈએ છીએ તો એનું જે પ્રતિબિંબ છે આપણને કયો મળશે તો આ બાજુ મળશે, અહીંથી પ્રતિબિંબ આ બાજુ મળશે આપણને, એટલા માટે અહીંયા આનું પ્રતિબિંબ આપણને આ બાજુ મળે છે। પેલા આભાસી પ્રતિબિંબ પેલી બાજુ મળે છે માટે અહીંયા શું થશે તો પ્લસ થશે, એ આપણે સૂત્ર અગાઉ ભણી ચૂક્યા છે। હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ઉદાહરણ 10.3 ગણવાનું છે તો એની રકમ બરાબર ધ્યાન રાખજો કે એક અંતર્ગોળ લેન્સ ની જે કેન્દ્ર લંબાઈ છે 15 સેન્ટીમીટર છે। આપણે રકમ એક વખત લખી દઈએ, અંતર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે तो वस्तु ने केतला अंतरे मुकवी जोइए के जेथी तेनु प्रतिबिंब 10 सेंटीमीटर अंतरे मळे तथा लेंस नी मोटवणी शोधो। લેન્સની મોટવણી શોધો, રકમ બરાબર સમજી લઈએ આપણે। અંતર્ગોળ લેન્સ આપ્યો છે તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને ખબર હોવી જોઈએ કે ઋણ હોય। અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે તો વસ્તુને કેટલા અંતરે મૂકી જોઈએ, એટલે કે આપણે વસ્તુ અંતર u શોધવાનું છે કે જેથી પ્રતિબિંબ 10 સેન્ટીમીટર અંતરે મળે। એટલે કે આપણને જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણને આપી દીધેલું છે તથા લેન્સની મોટવણી શોધવાની છે। એટલે ચલો આપણને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે તો અંતર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે તો આપણે કેન્દ્ર લંબાઈ તમને ખબર છે કે અંતર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ એફ છે એ કેવી હોય તો માઇનસ હોય, તો કેટલી આપેલી છે તો માઇનસ 15 સેન્ટીમીટર। વસ્તુને કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેનું પ્રતિબિંબ 10 સેન્ટીમીટર અંતરે મળે, તો આપણને પ્રતિબિંબ અંતર આપ્યું છે અંતર v ઇઝ ઇક્વલ ટુ શું થશે તો માઇનસ 10 સેન્ટીમીટર થશે। કેમ? કારણ કે પ્રતિબિંબ આપણને આ બાજુ મળે છે માટે આપણે માઇનસ લખીશું। આપણે શોધવાનું છે વસ્તુ અંતર, તો વસ્તુ અંતર u શોધવાના છે અને બીજું શોધવાનું છે કે મોટવણી કેટલી થશે, તો લેન્સની મોટવણી એટલે કે મોટવણી m શોધવાની છે। અહીંયા વાત આપણે અંતર્ગોળ લેન્સની કરીએ છીએ તો આપણે લેન્સનું સમીકરણ વાપરવું જોઈએ, તો આપણે અહીંયા લેન્સનું સમીકરણ ભણ્યા છીએ તો લેન્સનું સૂત્ર આપણને ખબર છે કે માઇનસ 1 અપોન u પ્લસ 1 અપોન v ઇઝ ઇક્વલ ટુ શું થશે તો 1 અપોન f થશે। માઇનસ 1 અપોન u પ્લસ 1 અપોન v ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f, એમાં આપણે u શોધવા છે તો આપણે u ને કરતા બનાવવા પડશે, તો u વાળું પદ બરાબરની આ બાજુ લઈ જઈએ અને f વાળું પદ બરાબરની આ બાજુ લઈએ। હવે આ પદ બરાબરની આ બાજુ લાવીશું તો 1 upon v તો પ્લસ છે જ આપણા, અને આ પદ બરાબરની આ બાજુ આવશે તો માઇનસ 1 upon f થશે। એ જ રીતે 1 upon u વાળું પદ બરાબરની આ બાજુ જશે તો પ્લસ 1 upon u થશે। હવે આપણે કિંમત મૂકવાની છે તો કિંમત મૂકીએ તો 1 અપોન v, તો v ની જગ્યાએ આપણે માઇનસ 10 છે તો માઇનસ આપણે લખીએ અહીંયા 1 અપોન 10, અથવા નીચે લખો અથવા વચ્ચે લખો તો 1 અપોન માઇનસ 10 માઇનસ એમના એમ 1 અપોન f, તો f ની જગ્યાએ આપણે માઇનસ 15 લખીએ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન u થશે। હવે તમને ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે
तो 1 अपॉन माइनस 10 प्लस 1 अपॉन 15 इज इक्वल टू 1 अपॉन यू थसे। हवे आपणे 1 अपॉन यू आ बाजू लखीए छे ने आ बाजू एमना एम राखीए छे। सरळता माटे 1 अपॉन यू इज इक्वल टू आ प्लस आ बाजू राखीए 1 अपॉन 15 माइनस 1 अपॉन 10। ध्यान रखो बराबर नहीं आ बाजू लायो नहीं खाली आ पद एम ना एम लख्यू छे 1 अपॉन यू आ बाजू अने आ बाजू एम ना एम अने आ 1 अपॉन 15 प्लस छे अने 1 अपॉन माइनस 10 छे। तो 1 अपॉन यू एम ना एम लसा लई लीए अथवा तो क्रॉस गुणाकार करिए। लसा लईशू तो केटलो थशे तो 30 थशे। लखीए 5 तरी अने 5 दू 10 એટલે 30 લસા થશે આપણો। અહીંયા આપણે 30 એટલે 2 વડે ગુણવા પડે તો 2 થશે। અહીંયા આપણે લસા 30 છે એટલે 3 થશે। તો 1 અપોન u ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 એટલે માઇનસ 1 અપોન 30 તો u ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને માઇનસ 30 મળશે। તો વસ્તુ અંતર આમ પણ હંમેશો માઇનસ જ હોય માટે u ઇઝ ઇક્વલ ટુ આપણને માઇનસ 30 મળશે। એ જ રીતે હવે આપણે લેન્સની મોટવણી, તો મોટવણીનું સૂત્ર તમને ખબર છે એ આપણે સરળતા ખાતર લખી દઈએ। મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ આપણે સાબિત કર્યું છે v બાય u। તો v બાય u વીનું મૂલ્ય કેટલું છે તો માઇનસ 10, યુનું મૂલ્ય માઇનસ 30 તો માઇનસ 10 ભાગ્યા માઇનસ 30 તો 1 ભાગ્યા 3 એટલે 0.33 તો 0.33 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો m ઇઝ ઇક્વલ ટુ આપણને 0.33 મળશે। અને આમ પણ તમને દેખાય છે કે વસ્તુ 1 સેન્ટીમીટરનું હોય તો એનું પ્રતિબિંબ એના કરતાં કેટલામાં ભાગનું મળશે, ત્રીજા ભાગનું મળશે, 1/3 એટલે કે ત્રીજા ભાગનું પ્રતિબિંબ મળશે આપણને, નાનું પ્રતિબિંબ મળશે બરાબર।